નમસ્કાર મિત્રો, એજ્યુકેટવી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. અત્યારે હાલ જે લેટેસ્ટ અપડેટ છે એ પ્રમાણે તમારી એક્ઝામ જે છે હવે નજીક છે. મિત્રો, પ્રથમ પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ મેળવવા એ બધા વિદ્યાર્થીઓની એક્સપેક્ટેશન હોય જ છે, કેમ કે ફર્સ્ટ એક્ઝામની અંદર સારા આવે, પછી સેકન્ડ એક્ઝામની અંદર સારા આવે, અને પછી થર્ડ એક્ઝામ એટલે કે ફાઇનલ એક્ઝામની અંદર સારા હોય એટલે સ્કૂલની અંદર ઇલેવન્થની અંદર ટોપર બની જાય, બરાબર. અને પછી એ જે ટોપર બની એટલે એના જોશમાં બારમામાં પણ ટોપ કરી શકાય. તો ઇલેવન્થની અંદર ટોપ કરવું એ બહુ મોટી વાત છે. એવું નથી કે ઇલેવન્થની અંદર ટોપ કરવાવાળા ટોપર્સ ના હોય, તો એમને પણ એક સ્પેશિયલ પ્લાન સાથે પ્રિપેરેશન કરવી પડે, કેમ કે નેક્સ્ટ યર તમને એકદમ ખતરનાક ફાઇટિંગ કરવાની છે. અને એ ફાઇટમાં ઉતરતા પહેલાં એક પ્રેક્ટિસ મેચ રમવાની જરૂર બધાને હોય, બરાબર. તો તમે આને પ્રેક્ટિસ મેચ તરીકે લો અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જે અત્યારે હું તમને આખી ટિપ્સ આપું છું એ પ્રમાણે પ્રિપેરેશન કરજો, ઓકે, ફિઝિક્સની અંદર. ચલો, મિત્રો, જે આની બ્લુ પ્રિન્ટ છે હમણાં હું તમને બતાવું છું, આનું બ્લુ પ્રિન્ટ ક્યાં ગઈ? પ્રથમ પરીક્ષાની એક સેકન્ડ. અને એ બ્લુ પ્રિન્ટ પ્રમાણે કેટલા માર્ક્સનું કેટલામાં પૂછાશે એ હું તમને અત્યારે સમજાવું છું. કેટલા માર્ક્સનું પૂછાશે એ પ્રમાણે બસ આ ચલો, આપણી પાસે આ વખતે 7 ચેપ્ટર લીધા છે સિલેબસની અંદર. કેટલા ચેપ્ટર લીધા છે? 7. તો એ 7-7 ચેપ્ટરમાંથી કેટલું પૂછાશે એ વસ્તુ આપણે જોઈએ. તો પહેલું છે માપન અને એકમ પદ્ધતિ, બરાબર. માપન અને એકમ આની અંદરથી શું પૂછાશે, કેવી રીતના પૂછાશે એ ચર્ચા તમે, હું જ્યાં બોલું છું એ લખી લેજો પ્રશ્નો, અને તો તમને ખબર પડે, બરાબર, સારી રીતના. પહેલાં તો તમને આ જે છે એ જે ચેપ્ટર છે માપન અને એકમ, એનો ગુણભાર જોઈ લો તમે. પ્રકરણ દીઠ આ ખાલી પ્રથમ પરીક્ષાની અંદર એ 5 માર્ક્સનું ચેપ્ટર છે, અને ટોટલ યુનિટ 1ની અંદર 1, 2, 3 અને 4 એટલે કે પહેલું, બીજું, ત્રીજું, ચોથું યુનિટ 1 છે, 5મું, 6મું, 7મું યુનિટ 2 છે, ઠીક છે, યુનિટ 1 અને યુનિટ 2. તો 25 માર્ક્સમાંથી 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 2 અને 3, પછી ચેપ્ટર નંબર 5, બરાબર છે. તો આ જે છે એ 2 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે, અને બીજા 2 છે એ કેવા છે, થોડાક નોર્મલ છે. અહીંયા મને પેલું પેન મળી જાય તો હું તમને બહુ સારી રીતના સમજાવી શકું છું કે ભાઈ આની અંદર શું છે, બીજું નવાજની કરવા જેવું. ઓકે, જુઓ, માપન અને એકમ પદ્ધતિ 5 માર્ક્સનું ચેપ્ટર છે, સુરેખ પથ પર ગતિ 7 માર્ક્સનું છે, સમતલમાં ગતિ 7 માર્ક્સનું છે, નિયમિત ગતિના નિયમો એ 6 માર્ક્સનું છે, કાર્ય ઉર્જા પાવર, કણોના તંત્રને ચાક ગતિ અને ગુરુત્વાકર્ષણ આ બંને 8. સૌથી વધારે માર્ક્સ તમને પ્રથમ પરીક્ષામાં જોઈતા હોય તો તમને શેની પર લાવવા પડશે? ચાક ગતિ ઉપર. ચાક ગતિ વધારે સારું અને ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર્સ છે, બરાબર. એટલે જે ચાક ગતિ છે એ તમને સારા એવા માર્ક્સ આપી શકે છે. ગતિના નિયમોની વાત કરીએ તો એ ખાલી 6 માર્ક્સનું છે, અને 6 માર્ક્સની અંદર શું પૂછી શકે? માપન તથા એકમ પદ્ધતિઓની અંદર શું પૂછી શકે 6 માર્ક્સની અંદર? માપન તથા એકમ પદ્ધતિઓ આની અંદર છે સાર્થક અંકો, સાર્થક અંકો છે, પછી આનું સ્વાધ્યાય, સ્વાધ્યાય આખું કરી લેવાનું 1.1 થી 1.20 સુધી. આમાંથી બધા પ્રશ્નો સ્વાધ્યાયમાંથી જ પૂછે છે. પહેલા ચેપ્ટરમાં હું પણ ફિઝિક્સનું પેપર કાઢું તો નોર્મલી સ્વાધ્યાય ઉપર જ વધારે ફોકસ કરું, હું પોતે ફિઝિક્સ ટીચર છું, બરાબર. તો સ્વાધ્યાય ઉપર વધારે જ ફોકસ કરવાનું, કેમ કે વિદ્યાર્થીઓને સ્વાધ્યાય આવડશે તો વધુ આવડશે. સુરેખ પથ પર ગતિ, તો સુરેખ પથ પર ગતિમાં શું પૂછાય? સુરેખ પથ પર ગતિની અંદર નોર્મલી તમને ખબર છે કે જે 3 સમીકરણો છે, બરાબર, પ્રવેગના રિલેટેડ, આપણે v² - v₀² = 2ax, પછી v = v₀ + at, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે. પછી બીજું શું છે, બીજું એક ઇક્વેશન આવતું હતું કે જેમાં 1/2 at² આવતું હતું, કહ્યું v₀t + 1/2 at² v = v₀t + 1/2 at² આ 3-3 સમીકરણો તારવાના 2 રીતે. કઈ રીત? એક તો કલનશાસ્ત્ર અને બીજી કઈ રીત છે, શુદ્ધ ગતિ વિજ્ઞાન. આ
આ બે રીતો ખાસ યાદ રાખવાની, એક કલનશાસ્ત્રની રીત અને એક શુદ્ધ ગતિ વિજ્ઞાનની રીત. પછી તમને એકંદર એક પ્રશ્ન એવો પૂછાય છે કે સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે શું, બરાબર? સ્ટોપિંગ ડિસ્ટન્સ એસ ડી ફાઇન્ડ કરો, એનું સૂત્ર શું આવે? ડીએસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી ઝીરો સ્ક્વેરના છેદમાં ટુ એ. પછી બીજા અમુક સૂત્રો છે એના રિલેટેડ, રિએક્શન ટાઈમ કોને કહેવાય, તો એ બે માર્ક્સની અંદર પૂછી શકે તમને. રિલેટિવ જેટલા પણ એક્ઝામ્પલ્સ આપેલા છે પાછળવાળા, એક ગેલેલિયોવાળો એક્ઝામ્પલ આપેલો છે તો એ તમને પૂછી શકે છે. સ્વાધ્યાય તમને પૂછી શકે, પેલો એક દારૂડિયો ઉપર ચડે છે, બરાબર, ગ્રાફ એનો આ રીતના ઉપર આવતો હતો, તો એ તમને પૂછી શકે છે. ઘણા બધા મસ્ત મસ્ત એક્ઝામ્પલ્સ છે આની અંદર, બટ થિયરીની વાત કરીએ તો આ બે જે છે એ લોંગમાં આવશે, બરાબર, એ બેમાંથી કોઈ એક. પછી છે તમારું ચેપ્ટર નંબર 3, તો 3માંથી શું કરવું? સમતલમાં ગતિની અંદરથી, તો સમતલમાં ગતિની અંદરથી પણ સેમ વસ્તુ કે શુદ્ધ જે છે નિયમિત ગતિ માટેના જે અચળ પ્રવેગી ગતિ માટેના જે સમીકરણો છે 4, નિયમિત અચળ પ્રવેગી ગતિ માટેના સમીકરણો, એના પછીનો ટોપિક આવતો હતો આની અંદર નિયમિતની અંદર પ્રક્ષિપ્ત ગતિ, પછી આવતો હતો તમારું નિયમિત વર્તુળમય ગતિ, આ બંને માટે. અને એમાં તમારું પ્રવેગનું સૂત્ર યાદ છે ને, એસી બરાબર શું આવે? વી સ્ક્વેરના છેદમાં આર. આ સાબિત કરવાનું કહી શકે, વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા, વી આર ઓમેગા. પછી એના રિલેટેડ ઘણા બધા સમીકરણો છે જે તમને સાબિત કરવાનું કહી શકે. પ્રક્ષિપ્ત ગતિની અંદર 10-10 સમીકરણો 1-10 સુધી સાબિત કરવાના. એમાં પહેલું સમીકરણ શું હતું, બીજું શું હતું, એ બધું જ તમને યાદ રાખવાનું, બરાબર. વી એક્સ ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો એક્સ, વી વાય ઇઝ ઇક્વલ ટુ શું હતું, વી ઝીરો વાય. પછી વી એક્સ ઇઝ ઇક્વલ ટુ શું, વી વાય ઇઝ ઇક્વલ ટુ શું, તો વી એક્સ ઇઝ ઇક્વલ ટુ વી ઝીરો કોસ થીટા, અને ઓલું વી વાય વી ઝીરો સાઇન થીટા. એના રિલેટેડ 10 સમીકરણો તમે એની અંદર તારવી શકો છો. છેલ્લે મહત્તમ ઊંચાઈ કેટલી થાય, જો કોઈ પદાર્થને પ્રક્ષિપ્ત કરીએ તો એની મહત્તમ ઊંચાઈ આ જે છે એને એચ એમ કહી દઈએ, તો એચ એમ બરાબર કેટલા, બરાબર અહીંયાથી અહીંયા સુધીનો ટાઈમ કેટલો, તો આ ટી મેક્સિમમ અહીંયા સુધીનો, અને આ જે છે એ ટી એફ ટી ફાઇનલ, તો અલગ અલગ ટાઈમ કેટલા, તો એવું પણ તમને પૂછી શકે છે, બરાબર. તો આની અંદર તો એ જ છે સમતલમાં ગતિમાં. પછી છે કાર્ય ઉર્જા પાવર અને ગતિના નિયમો. તો ગતિના નિયમોની અંદર ન્યૂટનની ગતિના નિયમો સમજાવવાના, જડત્વ સમજાવવાનું, સંરક્ષણ સમજાવવાનું, ઉર્જાનું સંરક્ષણ છે એ છે, વેગમાનનું સંરક્ષણ સમજાવવાનું, બરાબર. તો આ જે નોર્મલ છે એ વસ્તુ, પણ એક્ઝામ્પલ્સ બધાના કરવાના. એક્ઝામ્પલ જેટલી વધારે પ્રેક્ટિસ કરો, 11th છોકરું જે છે ને, 11th ધોરણનું છોકરું જ્યારે 12th આવે ને, 12th ત્યારે એને સૌથી વધારે દાખલા કરેલા હોવા જોઈએ, સૌથી વધારે એમસીક્યુ કરેલા હોવા જોઈએ, અને સૌથી વધારે થિયરીની એક્સપ્લેનેશન એની પાસે હોવી જોઈએ, તો એ છોકરું 12th અંદર ટોપ પર બનશે, બાકી બનશે નહીં, બરાબર. એ જ્યારે 11th બધા જ ટોપિક એને યાદ હશે, મેક્સિમમ એણે એમસીક્યુ ચેપ્ટર વાઇઝ એણે ઓછામાં ઓછા 100 MCQ સોલ્વ કર્યા હશે ને, તો કોઈ તાકાત નથી કે એને ફિઝિક્સમાં 50માંથી 50 MCQ સાચા ના પડે એવી, તો એ છોકરું ટોપ કરશે ગુજરાતની અંદર. જો એણે 100 MCQ દરેક ચેપ્ટર વાઇઝ કરે ને, તો એનું વિચારો કેટલો બધો કોન્સેપ્ટ ક્લિયર થશે, બરાબર. મેઇન ફિઝિક્સ મીન્સ કોન્સેપ્ટ, કોન્સેપ્ટ મીન્સ ફિઝિક્સ. ચાલુ કરો બંધ કરો, પણ કોન્સેપ્ટ આવડવો જોઈએ, બરાબર. જો કોન્સેપ્ટ નહીં ખબર, પેન નીચે પડી તો એના 3 સમીકરણો તમારી પાસે હોવા જોઈએ. કેમ પડી સર? ઓકે, સો નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરીશું, બહુ ડિટેલમાં ભણાવીશું. મારો વિડીયો તમે જોયો હશે, નિયમિત ગતિ આ રહ્યો હોય, ગતિના નિયમો પાર્ટ 1. જો તમને લોકોને પાર્ટ 2 જોઈએ છે તો કમેન્ટ કરો, તો એનો ફટાફટ પાર્ટ 2 રેકોર્ડ કરીને તમને આપું. સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.